गुड मॉर्निंग વિદ્યાર્થીઓ વેલકમ ટુ બી મોડલ સ્કૂલ ધોરણ 5 જી સાઈ છે આસપાસ આસપાસ ની અંદર આપણે ચેપ્ટર છે 19 બીજ કહે છે ખેડૂતોની વાત હવે ખેડૂતની વાત નહીં આ બીજ કહે છે આપણે પહેલા વિડિયો લેક્ચર ની અંદર જોઈ ગયા કે હું બાજરીનું નાનકડું બીજ છું અને સમય બદલાય અત્યાર સુધીનું આપણે જોઈ ગયા છે અત્યાર પછી જોવાનું છે વધુ અને વધુ ખર્ચાઓ હવે આ સમયની અંદર જરૂરિયાત વધતી જાય છે વધુ ને વધુ ખર્ચાઓ પણ થાય છે તો એમાં છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવા खातर कूदरती खातर मे अंदर अपने पूरता जमीन पोषण मे एवं खातर तो बंद थी गया बड़द गाय नाखे एटर कूदरती खातर मे नहीं असंख्य मोटा खातर खरीदवा पड़ता था नवा प्रकार बीज एवं पाक ने जीवजंतु सरलता से नुकसान करता था पाक ने जीवजंतु बचाव मोटी दवाओं छटकाव करवा पड़ता था छेला वर्ष अंदर बात करें छेला 20 वर्ष अंदर हसमुख है एमने के खर्चा आवा मैं शू खर्चा एवं पहला तो कि पहला समय की जब बड़द ने कह बड़द ने गाय राखता ना एट्ला उठात बढ़ू खाता नहीं ताण पड़ती थी अत्य जो आप दादा ने बाप खेती करता हो तो गाय के बड़द हो तो उकेल बैठो हो ज्या गाय बड़द है जे मर करे बराबर कोदरा है भेगा करे छाण बराबर छाण भेगू करें छाण भेगू कर पीछे शू करें मटी उमर रेती हम उमरी फरी पाच आखू वर्ष पूरु थी जाए खेतर में नाखा गाड़ी भरी ने बराबर हम एवं कर शू काम कूदरती खातर है बराबर हमें गाय गाय बड़द न राखे तो ये खातर क्या थी आए तो कहे एमने मोघा भाव खातर खरीद पड़त खातर नाखव पड़त बीजू तो कि बीज नव होने कारण बीजनी अंदर जीवजंतु झड़प पड़ी जाए सड़ो झड़प बीजनी अंदर सड़ो ईयर न आए एट मोघी भावनी दवाओ छाटवी पड़ती थी बदले एमने खर्चा से वधी जता अत्यार पेज नंबर ते काटो पाचड़ पैसा दवा खातर खर्च थे हसमुख भाई प्रगति करता हम प्रगति जो प्रगति जंतुनाशक दवाओं उपयोग जमीन एटलू नुकसान थयुं हतुं
હવે ત્યાં કઈ સારું ઉગી શકે તેમ હતું નહીં, ફક્ત ખેતી પર ગુજરાત ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલી ભરી બની ગયું હતું. જો પહેલા તો એ કેવી હતી જમીન, વધારે સારી હતી, ફળદ્રુપતા ધરાવતી જમીન હતી, પરંતુ ઉપરાઉપરી જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો એ બધું કુદરતી ખાતર નાશ થઈ ગયો, એટલે શું થઈ ગયું, રાસાયણિક ખાતર થઈ ગયું. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો છંટકાવથી જમીનની અંદર જે રહેલા સેન્દ્રિય પદાર્થો હતા એનું શું થઈ ગયું, નાશ થઈ ગયો. તો પહેલા જે ઉપજ આવતી એ ખેતરમાં ઉપજ ન આવતી, બીજા નંબરના ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા, અને એ ખર્ચાની સાથે લડવા માટે બેંકમાંથી લોન લીધી. લોનમાં શું થયું, અશોકભાઈ એ લોન લીધી હતી તો શું થાય, જે જમીનમાંથી નફો મળે, પૈસા મળે, એમને લોન ના ભરવાના થાય તો એનું જીવન ગુજરાન કઈ રીતે ચાલે. તો કે હવે માત્ર ખેતી ઉપર પોતાનું જીવન ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલી ભર્યું બની ગયું હતું. હસમુખ હવે પહેલા જેવો નથી રહ્યો, હસમુખભાઈ છે એ પહેલા જેવા નથી રહ્યા, કારણ કે પ્રગતિ થઈ ગઈ. પ્રગતિ કેવી થઈ, નુકસાન બાજુ બરાબર છે, ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા, બીજું બીજા નંબરમાં બેંકના હપ્તા વધી ગયા, અને ઘરે પણ છતાં એમનું એની ઉપર ચાલતું ન હતું. આવા ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા તો હસમુખભાઈ છે એ પેલા જેવા રહ્યા નહીં. હસમુખ હવે પેલા જેવો નથી રહ્યો, તે સતત ચિંતામાં ને ગુસ્સામાં જ રહેતો. શું કામે ગુસ્સામાં રહેતો, કારણ કે હસમુખ છે સતત એનું ટેન્શન હતું, આ ઘર કેમ ચલાવવું, મારે લોન છે કેમ પૂરી કરવી, એવું એને સતત. અચ્છા છોકરાઓ ભણતા હોય એમની પણ માંગો પૂરી કરવી, તો કે તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી, બેંકની લોન પૂરી કરવા તેને ટ્રકનો ડ્રાઈવર બની ગયો. હવે જો આ હસમુખભાઈ છે એમનો પુત્ર છે, એ ભણેલો દીકરો છે પરેશ, એ ખેતી કરવા નથી માંગતો, એ શું કરવા માંગે છે, તો એ આગળ બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો, ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો, તેણે તેની માતાને પૂછ્યું, બા દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે. જો હવે આ બીજનું ફરી પાછું આવ્યું છે, હવે હસમુખભાઈનો પુત્ર પરેશ છે એ શું કરવા માંગતો નતો, ખેતી કરવા. જે એમના પપ્પા ખેતી કરે છે, હસમુખભાઈ જેવી પ્રગતિવાળી ખેતી કરે છે એવી એ ખેતી કરવા માંગતો ન હતો. એટલે એમણે શું કર્યું, બેંકના લોનના હપ્તા ભરવા માટે એ ટ્રક ચલાવવા લાગ્યો, ટ્રકનો ડ્રાઈવર બની ગયો. એ ઘણી વખત કેવું થતું હતું, મોડી રાત સુધી ન આવતો, તો ક્યારેક 2-3 દિવસ સુધી એ ઘરે આવતો નહીં. અને એક દિવસ એ ઘરમાં કંઈક શોધી રહ્યો હતો તો એના મમ્મીને પૂછે છે, માતાને પૂછે છે કે માતા, માતાજી, બા અને દાદાજી જે લાકડાની પેટીમાં જે બીજ રાખતા હતા એ પેટી ક્યાં છે, તે ટ્રકના સાધનો મૂકવા મારે કામ લાગશે. એ છોકરો પરેશ છે એમ કહે છે કે લાકડાની પેટી ક્યાં છે, એ લાકડાની પેટીની અંદર મારે આ ટ્રકના જે સાધનો છે એ મૂકવા કામ લાગશે. હવે તમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કહી. હવે બીજ અહીંયા એમ કહે છે કે હવે તમને સમજાયું કે મેં તમને મારી શા માટે વાર્તા કહી છે, મારી આત્મકથા મેં તમને શા માટે કરી છે, કે હું જે પેટીમાં રહેતી એ પેટીનો તો ઉપયોગ છે એ બીજામાં થવા લાગ્યો, બીજામાંથી ત્રીજામાં વયો ગયો, દીકરાનો દીકરો ને એનો દીકરો જેને એ પેટી છે એ નકામી સમજી લીધી. હવે હસમુખના અહીંયા તમારે હવે ચર્ચા કરવાનો વિચાર, હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે, કઈ નહીં, હસમુખભાઈનું ખેતર થોડા વર્ષો પછી કેવું થઈ જશે, બિલકુલ નકામું થઈ જશે. રામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું, હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ખેડૂત ચલાવી રહ્યો, તેને આવું શા માટે કર્યું, એમને એની અંદર વધારે પૈસા દેખાડે, એને વધારે પ્રગતિ દેખાડે, એટલે એમને શું કર્યું, ખેતરની અંદર એને પ્રગતિ નહોતી દેખાતી. હસમુખભાઈને વારંવાર બધા ખર્ચા ઉપર ખર્ચા થતા એમાં બાળક જોઈ અને એ ખેતી કરવા માંગતું ન હતું. બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તમને શું લાગે છે, બીજને બરાબર લાગે છે, બીજને જે લાગે છે બરાબર લાગે છે કે બીજને થયું કે હસમુખની એ પ્રગતિ નથી, એ બરાબર વાત છે, એ પ્રગતિ છે નહીં, એ પ્રગતિથી અપ્રગતિ તરફ વળી જવાની હતી. શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે જેને તમે પ્રગતિ થઈ એવું કેવું મુશ્કેલ હોય, જો હા તો તે બદલાવ અહીંયા
કરો લખો હવે અહીંયા ચર્ચા કરવાનો લખો કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ વાળી ખેતીના ફાયદા અને ગેરફાયદાઓ લખો એ પછી આપણે આગળ જોશું ત્યારે લખાશું બરાબર હવે ત્યાર પછી પ્રશ્ન છે કે સજીવ ખેતીના ફાયદાઓ લખો સજીવ ખેતી એટલે કેવી કુદરતી ખેતી બરાબર બરાબર સમજો અહીંયા તમે સજીવ લખ્યું છે એ જે છાણિયું ખાતર બરાબર છે મેં તમને આગળ વાત કરી કે ગાય અને બળદ હોય તો એ છાણિયું ખાતર હોય જો છાણિયું ખાતર નાખવામાં આવે તો એ ખેતીને સજીવ ખેતી કહેવાય પરંતુ જે ખેતીની અંદર રાસાયણિક અને જંતુનાશક દવાના વારંવાર છંટકાવ થાય એ સજીવ ખેતી નથી એ કેવી 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 ખેતી છે નિર્જીવ ખેતી જે કુદરતી નથી પરંતુ કેવી છે કૃત્રિમ જે તમે વસ્તુ બનાવો છો એ જ બને છે બાકી જમીનની અંદરથી કશું જ ઉપજ આવતી નથી અને જમીનનો જે સેન્દ્રિય પદાર્થો જે જમીનની જે અંદર જે રહેલા તત્વો છે નાશ પામી જાય છે એટલે એ કેવી કહેવાય છે નિર્જીવ ખેતી કહેવાય છે અને સજીવ ખેતી એટલે જે છાણિયું ખાતરની મદદથી જે ખેતી કરવામાં આવે છે એને સજીવ ખેતી કહેવાય છે હવે એ નીચે વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરો અને ચાર્ટ પેપર ઉપર ચોંટાડો અને નીચેના તેના વિશે ચર્ચાઓ કરો હવે અહીંયા તમારે એક પ્રોજેક્ટ છે એ તમારે ખાલી સમજવાનો છે તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે જૂથમાં ભેગા મળીને પ્રશ્ન બનાવો જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે કયા કયા પાકની ખેતી કરે છે કયા ખાતર દવા વાપરે છે પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે એ તમારે લખવાનું છે તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો તેમનું અવલોકન કરો ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને તેમનો અહેવાલ છે એ તમારે તૈયાર કરવાનો છે હવે અહીંયા ભાસ્કરભાઈની વાડી છે આપણે અહેવાલ તૈયાર કરવાનો હતો એમાં એક ભાસ્કરભાઈની વાડી છે એની આપણે મુલાકાત લેવાની છે હવે એ મુલાકાત છે આપણે લઈશું બરાબર છે આપણે કોઈ એક ખેતરમાં જવાનું કીધું છે એમની મુલાકાત લેવાની કીધી છે એના વિશે આપણે અહેવાલ લખવાનો છે તો આપણે લીધી છે દેહરી ગામની ભાસ્કરભાઈની વાડી જે નજીક આવતી હશે તો જો પેજ નંબર તમારે 180 ઉપર ભાસ્કરભાઈની વાડી દેહરી ગામ કે અમે દૂરથી નાળિયેરના ઝાડ જોયા બાપે એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નાળિયેર ટીંગાય છે અમને લાગ્યું કે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે પરંતુ વાડીમાં જોઉં તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા બધી જમીન પર સુકાઈ ગયેલા પાંદડા પાંદડા જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું હવે જો ભાસ્કરભાઈની દૂરથી અમને વાડી જોઈ તો એમાં સીધેધાણું નાળિયેરની દેખાડી તો જોયું તો એક નાળિયેરની અંદર કેટલી બધા નાળિયેર હતા મોટા મોટા તો કે અમને નવાઈ લાગી કે આ બધું રાસાયણિક ખાતર અને દેશી દવાઓ છાંટી છાંટી અને આટલું બધું એમને થયું હશે પરંતુ અમે ત્યાં પહોંચ્યા તો અમને નવાઈ લાગી સૂકા પાંદડા જમેલી ઝાડ અને લખું ઘાસ હતું પથરાઈ ગયું કેટલાક છોડ ઉપર સુકાઈ ગયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે ક્યાંક રંગેબેરંગી પાંદડાવાળા છોડ પણ જોયા આવું કેમ થયું હશે ભાસ્કરભાઈએ કહ્યું કે એ કોટનનો છોડ છે તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી તેના પાંદડા કરવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે તેમને પાણીની જરૂર છે અને આ ભાસ્કરભાઈ પણ હતા મુલાકાત વાળીની લેવા જાય છે નિયસ્મતું ભાસ્કરભાઈ પણ હોય છે ભાસ્કરભાઈ એમને પ્રશ્ન પૂછીએ છે કે એ કોટનનો છોડ છે એના મૂળ જમીનની ઊંડે સુધી જતા નથી અને તેના પાંદડા કરવા લાગે એટલે સમજી જવાનું કે એમને પાણીની જરૂર છે તેમણે કહ્યું અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી અહીંયા ભાસ્કરભાઈ એમ કહે છે કે અમે જે ફેક્ટરીની અંદર જે ખાતર બને છે એનો અમે ઉપયોગ કરતા નથી તેમની જમીન ફળદ્રુપ છે કારણ કે લીલા અને સૂકા પાંદડા ઘાસ સરળમાંથી અળસિયાથી જમીન ખૂબ સારી બને છે અમે ધ્યાનથી જોયું કે ઘણા બધા અળસિયા જોવા મળ્યા ભાસ્કરભાઈએ જણાવ્યું અળસિયા જમીનની અંદરથી ખોદા કરે છે તેઓ જમીનમાં એક જગ્યાથી બીજી જગ્યાએ ફરતા રહે છે તેના કારણે જમીન છે કેવી બને છે પોચી બને છે અને તેના મળથી જમીનની ફળદ્રુપતા ખૂબ જ વધે છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે જો અળસિયું છે એ જમીનની ફળદ્રુપતા વધારે છે પોઈન્ટ નોટ કરજો બરાબર છે અળસિયું જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી અને બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે રસોડામાં વધેલો પૂરા શાકભાજી અને ફળોની છાલ પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે જેથી તેમનો વિકાસ છે એ ખૂબ જ સારો થાય
છે અને તેમણે બજારમાંથી ખાતર લાવવું પડતું નથી જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે પછી અમે વાડીમાં ઉગેલા ફળો બધા ખાધા કેવા સરસ સ્વાદિષ્ટ ફળો હતા ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ જ મજા આવી હતી હવે જૂથનો સભ્યો કેટલા હતા તો કે 5 હતા કયા તો કે પ્રફુલ હંસા કૃતિકા ચિરાગ અને પ્રવીણ જે ધોરણ 5 ની અંદર ભણે છે તમારી એજના જ બાળકો છે જે ભાસ્કરભાઈની વાડીની મુલાકાતે જાય છે ત્યાં એ જોવે છે કે ભાસ્કરભાઈ છે એ છાણનું ખાતર અને અળસિયાની મદદથી જે બનતું ખાતર છે એ જ એની વાડીમાં નાખે છે અને એનાથી નો જે ખેતી કરે છે જેના હિસાબે એમના ફળો સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે અને એમની જમીનની ફળદ્રુપતા છે એ ખૂબ જ સારી હોય છે ત્યાર પછી આપણે બાજરીના બીજની સફળ ખેતરમાંથી ઠાળી સુધી હવે એ જોવાનું છે તો કે ચિત્ર પેલું જુઓ તમારે ચિત્રની અંદર જો બાજુમાં તમને ચિત્ર પણ આપેલ છે માં પેલું ચિત્ર જુઓ પેલા ચિત્રની અંદર શું છે તો કે થળ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે હવે જો અહીંયા તમને બાજરીમાં ડુંડા ખાગડિયા રાખ્યા છે તેને સાંભળેલા વડે કાઢવામાં આવે છે તેનાથી ડુંડામાંથી દાણા અલગ પડી જાય છે અલગ કરેલા બાજરીના દાણા ચિત્ર 3 માં જોઈ શકો છો આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેસરથી કરવામાં આવે છે જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ આપણે જો આ ડુંડામાંથી બાજરી છે એ અલગ કરવામાં આવતી પેલા હાથેથી કરવામાં આવતી પરંતુ અત્યારે શું થઈ ગયું થ્રેસર થઈ જાય ડુંડા છે થ્રેસરની અંદર નાખવામાં આવે એટલે એક બાજુ દાણા નીકળી જાય ને એક બાજુ ભૂકો નીકળી જાય આપણે ખબર હોય તો આપણે માંડવી છે એમના પણ થ્રેસર આવે છે અને માંડવી ઉગાડી હોય પછી મોટા મોટા થ્રેસર આવે જો મૂકવામાં આવે છે આખો પાકો આપણે રાખી દઈએ એની અંદર તો શું થાય દાણામાં માંડવીના પોપટા આ બાજુ બીજો જે ઊંચો છે બીજી બાજુ ઉડીને નીકળી જાય છે તો એવી રીતના આ બાજરી છે એ પણ એવી રીતના અલગ થઈ શકે છે તો અહીંયા તમને એવો પ્રશ્ન થયો છે કે ચિત્ર 1 માં થળ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે તો હા આ સમયની અંદર એ ડુંડા કાપવાની પણ ટેકનોલોજી આવી ગઈ છે પછી ચિત્ર 4 જુઓ તમારા વિચારે ચક્કીમાં ઘંટીમાં શું થઈ રહ્યું છે તો કે અમારા વિચારમાં ઘંટીમાં ચક્કીમાં શું થાય છે બાજરી દળાય છે જો બા છે તે બાજરી દળે છે ચિત્ર 4 નંબરનું ચિત્ર જુઓ એની અંદર બાજરી દળે છે હવે ચિત્ર 5 અને 6 માં કઈ પદ્ધતિથી બાંધેલો લોડ તૈયાર કરવામાં આવ્યો છે ચિત્ર 5 અને 6 માં જો કઈ પદ્ધતિથી તો કે હાથની પદ્ધતિથી એ લોડ છે એ બાંધવામાં આવે છે હવે તમે ચિત્ર 1 થી 9 જુઓ વિચારો તેના આધારે તે નોંધ તૈયાર કરો અત્યારે લોડ કેવી રીતે ધરવામાં આવે છે અત્યારે લોડ છે એ ઘંટી દ્વારા ટેકનોલોજી દ્વારા ધરવામાં આવે છે પહેલા આ લોડ છે એ બા જો તમને તમારા ચિત્રની અંદર જે ઘંટી આપી છે એ એવી રીતના ધરવામાં આવતો હતો પહેલા લોડ હવે અત્યારે આપણે ટેકનોલોજી કે આપણે ઘંટીમાં દાણા નાખ્યા ચાપ શરૂ કરી નીચે લોડ ધરાવેલો આવે છે તૈયાર બરાબર આ ટેકનોલોજી છે પહેલા આવી ટેકનોલોજી હતી નહીં હવે અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે હવે આ પાઠની અંદર તમને કંઈ પણ ન સમજણ હોય તો તમે મારી સાથે શેર જરૂર કરી શકો છો હવે આ પાઠનું સ્વાધ્યાય છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે બીજું નોટબુકમાં લખવાનું છે પ્રશ્ન જવાબ તમારે નોટબુકમાં લખવાના છે અને સ્વાધ્યાય પોથી તમારે પૂરવાની છે